आज विश्व योग दिवस है जेनी उजवणी थई रही है। त्यारे राजकोट जिल्ला में आवेला खोडलधाम मंदिर में पण विश्व योग दिवस की उजवणी करवामां आवी हती। खोडलधाम मंदिर सतत छठा वर्षे योग दिवस की उजवणी कराई थी। छेल्ला बे वर्ष दरमियान कोरोना ना कारणे वर्चुअल उजवणी कराई थी, ज्यारे आज एक्चुअल उजवणी कराई थी। कागवड़ खोडलधाम मंदिर में दर वर्षे विश्व योग दिवस पर अलग अलग बाबतों विशेष ज्ञान अपात हो त्यारे आज करोड़रज्जु पर विशेष योग कर्या हता। अत्यारनी भागदौड़ भरी जिंदगी में करोड़रज्जुना प्रश्नों वधी रह्या छे, त्यारे योगना निष्णातों द्वारा करोड़रज्जुनी समस्या दूर थाय ते माटे खास माहिती साथे योग पण थया हता। साथे योगनो लाभ मळे ते माटे ऑनलाइन योग शिबिरनुं टेलिकास्ट करवामां आव्युं हतुं। आ तके खोडलधामना ट्रस्टी नरेश पटेले निवेदन आप्युं हतुं अने सौने विश्व योग दिवसनी शुभेच्छा पाठवी हती। नरेश पटेले कह्युं हतुं कि योगनुं महत्व वर्णवी शकाय तेवुं नथी, आपणे तेने क्यांक भूली गया छे। खोडलधाम द्वारा शुरू करायेल राजकीय पाठशाळा અંગે નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજના યુવાનો માટે રાજકીય ક્લાસીસ શરૂ કરવામાં આવશે, ટૂંક સમયમાં એનો સેમિનાર યોજાશે। ખોડલધામ સમિતિ દ્વારા ગઈકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આ રાજકીય પાઠશાળા અંગે પ્રશાંત કિશોરની મદદ અંગે કહ્યું કે જ્યારે જે જરૂર પડશે ત્યારે જે તે નિષ્ણાંતોની મદદ લેવાશે। આજે છઠ્ઠા યોગ દિવસ નિમિત્તે પ્રથમ તો દરેક દેશવાસીઓને ખોડલધામના પવિત્ર પરિસરમાંથી આ યોગ દિવસના મારા લાખ લાખ અભિનંદન। ખોડલધામ સતત છઠ્ઠા વર્ષે યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે અને ખાસ કરીને દર વર્ષે ખોડલધામે એક ચોક્કસ વિષય ઉપર યોગનું જ્ઞાન પ્રસ્તુત કરેલ છે। ત્યારે આજે કરોડરજ્જુની જે તકલીફો આ ભાગદોડની જીવનમાં ખાસ કરીને જે સવારથી સાંજ કામ આપણે કરીએ છીએ એમાં જે પરિસ્થિતિમાં કરોડરજ્જુનો પ્રશ્ન થાય છે એના ઉપર આજે ખૂબ જ જ્ઞાનરૂપી અત્યારે યોગનું દર્શન ચાલી રહ્યું છે અને આખા આ જીવનની અંદર જે યોગની ઇમ્પોર્ટન્સ છે એ વર્ણાય એવી નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે એને ભૂલી ગયા છે। આ ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે હું દરેક દેશવાસીઓને ખોડલધામના માધ્યમથી કહેવા માગું છું કે યોગ એક જીવનનો ભાગ બનાવી અને આપણી તબિયત અને આપણું મન એ બંનેને તંદુરસ્ત કરી અને રાષ્ટ્રના વિકાસ તરફ આપણે સૌ આગળ વધી એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરું છું। ખોડલધામ મેં રાજકીય યુવાનોને જેને એમાં પોતાનો લાગતો હોય કે ભાઈ રાજકીય રીતે હું આગળ આવી શકું એના માટે થઈ અને દરેક સમાજના યુવાનો માટે ખોડલધામે રાજકીય ક્લાસીસ રાજકોટ ખાતે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં શરૂ કરવાનું નક્કી કરેલ છે અને ટૂંક સમયમાં એના સેમિનાર એટલે સોશિયલ મીડિયાની ઉપર ગઈકાલથી ખોડલધામની સમિતિએ મૂકી દીધેલ છે કે રજીસ્ટ્રેશન કરવા માટે ઈચ્છુક યુવાનો ભાઈઓ રજીસ્ટ્રેશન કરાવે। બહુ ડિટેલિંગ હજી નથી થયું, પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે કોઈ પણ નિષ્ણાંતો હશે એની મદદ લેવાશે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર।